વિજાપુર સૂપ સંકલન બંગલોદના રહીશો માટેની પીવાની પાણીની લાઇનની કામગીરી અટવાઈ જતા રહીશોમાં આક્રોશ. વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલ શુભ સંકલ્પ બંગલોજના રહીશો છેલ્લા 6 મહિનાથી ભાજપના મોટા માથાઓને રાજકીય કૂટનીતિનો ભોગ બનતા જીવન જરૂરિયાત પીવાના પાણીની સમસ્યાના કારણે ભારે પરેશાનીમાં મુકાયા છે, જેને લઈને બંગલોજના રહીશો તાલુકા પંચાયતમાં આવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તારમાં આવેલ શુભ સંકલ્પ બંગલોજ માટે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકારની સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પીવાના પાણીની નવી લાઇન કામગીરી માટે રહીશો પાસેથી ગ્રામ પંચાયતે મંજૂરી મેળવી અને તેની કામગીરી આનંદપુરા વોટર વર્કર્સથી શુભ સંકલ્પ બંગલોજ સુધી આરંભ કર્યો હતો, પરંતુ પાઇપલાઇનની કામગીરી તિરુપતિ બજાર નજીક આવતા કોમ્પ્લેક્સના ભાગીદારોએ ભાજપના મોટા માથાનો ઉપયોગ કરીને પીવાના પાણીની લાઇનનો કામ અટકાવી દેવામાં આવ્યો હતો, જેના છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીના મુદ્દે રહીશો ટરવરી રહ્યા છે. શુભ સંકલ્પ બંગલોદના રહીશો પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા માટે તાલુકા પંચાયતના ટીડીઓ સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ ટીડીઓ નહીં મળતા તેઓ નાયબ ટીડીઓ રશ્મિબેન સમક્ષ રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો હતો. નાયબ ટીડીઓ સંતોષકારક કોઈ જવાબ નહીં આપતા રહીશોમાં અસંતોષ ઊભો થયો હતો. આ અંગે ગ્રામ પંચાયતના તલાટી સુરેશ ઝાલાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓનો 1 મહિનો થયો છે, હજુ શુભ સંકલ્પના રહીશોની શું સમસ્યા છે તેની જાણ નથી, પરંતુ હવે તેઓએ કરેલી અરજી તેમજ સમસ્યાનો નિકાલ માટે પ્રયત્ન હાથ ધરીશું. જ્યારે શુભ સંકલ્પ બંગલોદના પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે, આ માટે મામલતદાર ટીડીઓ ગ્રામ પંચાયત સહિતની સમસ્યા નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. પીવાના પાણીની લાઇન નાખવામાં આવી છે, પરંતુ રાજકીય મોટા માથાઓના કારણે તિરુપતિ બજાર પાસેથી પીવાને પાણીની લાઇનની કામગીરી અટકાવી દેવામાં આવી છે, જેના કારણે છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની રહીશો મળ્યું નથી. જો આ પ્રશ્નનો નિકાલ સ્તવરે નહીં કરવામાં આવે તો બંગલોજમાં રહેતા રહીશો મુખ્યમંત્રીના દ્વારે પહોંચી તેમની સમક્ષ ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.